સલામુ અલૈકુમ બાળકો, ધોરણ 2માં હવે આપણે દ્વિતીય સત્રમાં પ્રકરણ 8 એમાં એકમ અને દશક વિશે સમજવાનું છે. એકમ એટલે 1 થી 9 છૂટા અને દશક એટલે 2 આંકડા હોય એટલે એક સ્થાન એકમમાં જતું રહે તો બીજું સ્થાન દશકમાં જ જાય, બરાબર છે. દશક એટલે 2 આંકડા અને એકમ એટલે 1 જ આંકડું. તો જે દશકમાં જાય એની સ્થાન કિંમત 10 હોય. પછી ત્રીજો આંકડો તમારે 100માં જાય તો એનો સ્થાન કિંમત 100 ગણાય. એટલે એકમ, દશક, 100, 1000. તો એ આપણે એક વાર્તા દ્વારા સમજવાનું છે કે વાંસળીવાળો અને ઉંદર એના વિશે એક વાર્તા છે. તો એક ગામ હતું, એ ગામની અંદર બહુ જ ઉંદરોનો ત્રાસ હતો. લોકો રાત્રે સૂઈ જાય તો પણ ઉંદરો આખા ઘરમાં દોડાદોડી કરે, કપડાં કાતરી નાખે, વાસણો આમ તેમ ફેંકી દે. એટલે લોકો ગામ લોકો કંટાળી ગયા હતા. તો પછી એ લોકો રાજા પાસે જાય છે, રાજાને ફરિયાદ કરે છે. તો રાજા પછી શરત રાખે છે કે જો કોઈ, એ આપણે ચિત્ર દ્વારા જોઈશું. તો પહેલા ચિત્રમાં જો ઉંદરોનો ત્રાસ છે, પછી જે બીજું છે એમાં એવું કહે છે, રાજા એવું બોલે છે કે મને એવો માણસ જોઈએ છે કે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે. દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ. એટલે એક ઉંદર માટે એક સોનાનો સિક્કો, તો જેટલા ઉંદર પકડે એટલા એને સોનાના સિક્કા મળે. એટલે હવે એવામાં એક વાંસળીવાળો આવે છે, વાંસળી વગાડનારો માણસ આવે છે અને એને આવી વાત કરે છે બધા. તો વાંસળીવાળો એવું કહે છે કે કશો વાંધો નહીં, હું ઉંદરને પકડીશ. તો રાજા વિચારમાં પડી જાય છે કે શું આ વાંસળી વડે ઉંદરને પકડશે? ખરેખર પણ એ પકડે જ છે. એ જેમ જેમ વાંસળી વગાડે છે ને એમ એમ ઉંદરો એની પાછળ આવે છે. અને એટલો હોશિયાર હતો એ શું કરે છે, ગામના બહાર લઈ જાય છે. અને ગામના બહાર એક તલાવ હોય છે, તો જેવું વાંસળી વગાડે ને એ પાણીમાં પગ મૂકે એવું ઉંદર એની પાછળ પાછળ બધા પાણીમાં ડૂબી જાય છે. અને ગામ લોકોને આ ઉંદરોના ત્રાસથી મુક્તિ મળી જાય છે. હવે એવું કહે છે કે મેં 80 ઉંદર પકડ્યા, એટલે એને કેટલા સોનાના સિક્કા મળે? તો કે 80. મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા. પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? તો કે એકદમ સહેલી રીત છે. એ શું કહે છે, સહેલી રીતમાં શું કહે છે, જો આ રીતે કહે છે કે મેં કાર્ડ બનાવ્યા છે આવા, કે એક એક હોય તો ત્રિકોણ અને 10 ઉંદર થાય એટલે એક ચોરસ કાર્ડ. સહેલું છે, મેં આ કાર્ડ વાપર્યા છે. મેં એક ઉંદર ગણ્યો અને આ કાર્ડ એક મારા ખિસ્સામાં મૂક્યું. તો એક ઉંદર માટે ત્રિકોણ, એવા 10 ત્રિકોણ બનાવે એટલે 10 થઈ જાય. તો 10 થઈ જાય એટલે એક ચોરસ કાર્ડ બનાવી દેજો. એક ઉંદર માટે એક, તો કેટલા ઉંદર માટે? 2 ઉંદર માટે 2. 7 ઉંદર હોય તો 7. તો જ્યારે 10 ઉંદર થાય, એ કે મારા કિસ્સામાં જ્યારે 10 કાર્ડ થયા ત્યારે મેં આ 10 કાર્ડ સાથે તેને બદલ્યું. તો જો 5 5, એટલે 5 ને 5 10. જ્યારે 7 ઉંદર વધારે આવ્યા તો મેં આવું કર્યું, પહેલાં 10નું ચોરસ બનાવ્યું, પછી 5 ત્રિકોણ બનાવ્યું અને 2 છૂટા મળ્યા. એટલે કે 10 પછી પેલા 5, 15 અને પેલા 2, એટલે 17 થયા. તો તમે પણ આ રીતે કરી શકો છો. જો તેને અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે? તો તમારે શું કરવાનું, હું એક જ બતાવીશ કે ભાઈ દશકના આંકડામાં તમારે શું છે, તા કે 4. તો તમારે પહેલાં દશકમાં ચોરસ લઈ લેવાનું, આમ 1 2 3 અને 4, એટલે 10 10 ના 4 થયા. હવે એકમના આંકડામાં તમારે શું છે, તો કે 7. તો એકમના આંકડા માટે 7 ત્રિકોણ લેવાના, 7 છૂટા છે. આની અંદર તમારે એકડે મીંડે 10 લખી લેવાના, 10 20 30 40, પછી 1 પછી 2 3 4 5 6 અને 7, એવા તમારે ત્રિકોણ મળી લેવાના. એટલે તમારે જે દશકનો આંકડો છે એની નીચે જો 5 પછી 6 7 અને 8, આ બધા દશકના જે આંકડા છે ને એના માટે તમારે એટલા ચોરસ લેવાના. ધારો કે અહીંયા 5 છે તો પહેલાં 5 ચોરસ દોરો, એમાં 10 10 10 લખો. પછી એકમમાં 5 છે તો 5 ત્રિકોણમાં છૂટા બનાવો. આ બાજુ 6 ચોરસ લો, 7 ચોરસ લો અને 8 ચોરસ લો. અને એની અંદર 10 10 10 10 ગણશો એટલે 10 20 30 40 થશે. અને જે એકમમાં છે, એટલે કે એકમમાં 5 છે 3 છે 2 છે અને 0 હોય તો તમારે એક પણ કાર્ડ દોરવાની જરૂર નથી. તો એકમમાં 5 હોય તો 5 ત્રિકોણ દોરવાના, એમાં 1 1 1 1 લખવાનો. એકમમાં 3 હોય તો 3 ત્રિકોણ દોરવાના, એમાં 1 1 1 લખવાનો. 2 એકમમાં છે તો 2 ત્રિકોણ લો. અને 0 છે એકમના સ્થાન ઉપર તો તમારે એક પણ ત્રિકોણ દોરવાનું જરૂર નથી. ખાલી તમારે 10 ચોરસ બનાવવાના અને એમાં 10 10 10 10 લખવાના છે. આ રીતે બહુ સહેલું પડશે તમને ગણતરી, બરાબર છે. હવે આગળ શું કહે છે કે જુઓ, એ શું કહે છે, રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા, આ 80 સિક્કા નથી. તો કે કેટલા સિક્કા છે, જો કેટલા છે,
તો કે 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 થવા જોઈએ, બરાબર? તો કે 80 સિક્કા નથી. હવે શું થયું હશે તેનું અનુમાન કરી શકો છો, બરાબર છે? તો એ ગણે છે તો 10, 10 ના 8 ચોરસ 8 બનાવે, પણ એની જગ્યાએ જો 1 માં કદાચ એને ખૂટે છે એટલે એને ખબર પડી જાય છે કે એમને 80 સિક્કા આપ્યા નથી, બરાબર? જુઓ શું કહે છે. હવે શું થયું હશે એનું અનુમાન કરવાનું છે, પછી નાટક ભજવવાનું છે. લો આ રહ્યા તમારા ઉંદર મજામાણો. જુઓ પછી નહીં આપતો ને એટલે પછી શું કરે છે ખબર છે, જ્યારે રાજા એને 80 સિક્કા નથી આપતા ને તો ફરી પાછી વાંસળી વગાડીને પાછા ઉંદરને બોલાવે છે, એટલે ફરી પાછા ઉંદરોનો ત્રાસ એ લોકોને ચાલુ થઈ જાય છે. જો અંદર બતાવ્યું, જુઓ વાંસળી વગાડી વગાડીને રાજાએ એને 80 સિક્કા ના આપ્યા એટલે પાછા ફરી ઉંદરોને બોલાવે છે, એટલે ઉંદરોનો ત્રાસ પછી ફરી ગામમાં ચાલુ થઈ જાય છે, એવું થાય છે, બરાબર છે. હવે આગળ શું કહે છે, જુઓ સ્વચ્છ શાળા દિવસ. આજે અમારા શાળાની સફાઈ કરવાની છે, અમે ટુકડી બનાવીશું, દરેક ટુકડીમાં 10 વિદ્યાર્થીઓ રહેશે, અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે. સારું, આ અમે જઈએ, ઘસો અને સાફ કરો. જુઓ આ રીતે એ લોકોએ બધા વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા, ધોરણ 1 માં 53, ધોરણ 2 માં 42, ધોરણ 3 માં 35, ધોરણ 4 માં 54 અને ધોરણ 5 માં 26 છે. તો કેવી રીતે કરશે એ હવે આપણે જોવાનું છે. જુઓ અહીંયા આગળ, બરાબર છે, દરેક વર્ગમાં કેટલી ટુકડી હશે, કેટલા બાકી રહેશે એ લખવાનું છે. તો તમારી આગળ જુઓ, તમને ધોરણ 1 માં બાળકોની સંખ્યા છે તમારી કેટલી છે, 53, તો દશકમાં 5 અને એકમમાં 3 કહેવાય, બરાબર છે. ધોરણ 2 માં જો 42 હોય તો દશકમાં 4 આંકડો, દશકમાં 4 છે અને એકમમાં 2 છે, એટલે કે 42, બરાબર છે. હવે તમારે આગળ જે કોષ્ટક આપ્યું છે ને તે જ જોવાનું છે. ધોરણ 3 માં તમારે 35 છે તો દશકમાં 3 અને એકમમાં 5. ધોરણ 4 માં 54 છે તો દશકમાં 5 એકમમાં 4. ધોરણ 5 માં તમારે 26 છે તો દશકમાં 2 અને એકમમાં 6. હવે કુલ એટલે આ જે 5 છે ને બાકી, એનો તમારે સરવાળો કરવાનો. 3 ને 2 5 ને 5 10 ને 4 14 ને 6 20. આ બાજુ તમારે 5 ને 4 9 3 12 ને 5 17 ને 2 19 થાય છે, એટલે 19 ટુકડીઓ 10 10 ની બને આમાં, અને આ છૂટા છે એ 20. તો બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા, તો આ છે તો કે 20 વિદ્યાર્થીઓ બાકી રહ્યા, અને આટલી બધી ટુકડીઓ બની છે, 19 ટુકડીઓ બની અને બાકી રહેતા વિદ્યાર્થીઓ 20 છે. તો બાકી રહેલાની કેટલી ટુકડી બનાય, એટલે કે 20 છે, બરાબર, એટલે એ 2 10 કહેવાયા, તો કેટલી બીજી 10 10 ની ટુકડી બનશે, તો કે 2, બરાબર ને. 10 10 ની બધી આ બાજુમાં છે એ 10 10 ની ટુકડી છે, એ દશકનો આંકડો છે, આ જે બધા છે એ દશક છે, એટલે કે 50 40 30 50 20 એ રીતે એ ટુકડીઓ બની, બરાબર. તો 5 ટુકડી બની, 50 ની 50 ને 2 52 53 સંખ્યા છે પહેલામાં, તો 5 10 10 ની અને 3 છૂટી, બીજામાં 42 છે તો 10 10 ની 4 અને 2 છૂટા. તો આ રીતે તમારે એકમ દશકને છૂટા પાડીને તમારે સમજવાનું છે, બરાબર છે. મહાવરાનો સમય, આપણા શાળામાં 10 10 ની ટુકડી બનાવવાની, કેટલા બાકી રહે છે એ રીતે આપણે પ્રવૃત્તિ કરવાની છે, કેટલા બાકી રહી જાય છે એ રીતે, બરાબર. તમારે એક સંખ્યા લખવાની, 50 52 54 56, એ રીતે 1 2 3 4 એ રીતે તમે ટુકડી બનાવીને પણ આ રીતે કરી શકો છો. જે પેજ નંબર તમને 64 માં આપ્યું છે એ રીતે તમે બીજું તમારી જાતે બનાવીને એકમ દશકને છૂટા પાડીને પણ કરી શકો છો. આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.